मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में आप SN1 SN2 रिएक्शन जोई, अल्कालाइड अल्कोहल इथर। हवे SN प्रक्रिया में SNI इंट्रामोलेक्युलर न्यूक्लियोफिल सब्स्टिट्यूशन, इंट्रामोलेक्युलर न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन SNI रिएक्शन। तो इंट्रा शब्द समझे, इंट्रा अपनी पास इंटर इंट्रा आ बे शब्द हो मित्रों। इंट्रा नो मतलब शु इंटर नो मतलब शु, इंटर एटले बे जुदा जुदा अणुओं जोड़ाता हो अथवा बार नो कोई एक अणु प्रक्रिया एक साथ जॉइन थता हो। जारे इंट्रा नो मतलब थे एक ज मॉलिक्यूल छे अपनी पास अणु, एना बे कोई परमाणु के बंध जॉइन थईने जे कई पण बनावे ने इंट्रा शब्द वापरशुं। तो हवे आपने खबर पड़ी के अहींया पहेला इंट्रा मॉलिक्यूलर सिस्टम मुजब चालीए तो अपनी पास આ OH નું જે યુગ્મ છે, અહીંયા પહેલું ઉદાહરણ પર જોઈએ, આ સેલ લિવિંગ ગ્રુપ તરીકે કામ કરશે એટલે સેલ એ અહીંયાથી નીકળી જશે, એથી બોન્ડ તૂટી જશે અને નીકળશે એટલે અહીંયા આનો એટેક થશે। હવે એટેક થઈ ત્યારે જોઈ લેવું કેટલા પરમાણુ ટોટલ અંદર છે, કારણ કે સાયક્લિક કમ્પાઉન્ડ બનશે આ, એક બે ત્રણ ચાર તો અંદર સાયક્લિક રિંગમાં હોવા જોઈએ, પછી OH આવી રીતે આ ચાર મૂકી દઈએ અને OH ને આપણે અહીંયા મૂકી દઈએ, આ રીતની રચના બની જશે એક બે ત્રણ ને ચાર, એક બે ત્રણ ને ચાર માં હોય છે। તો આ પ્રમાણે પહેલું સ્ટેપ લેવું પડશે આપણે। બીજા સ્ટેપમાં આપણે શું કરશું હવે જોઈએ, હવે આપણે OH માઇનસ નો ઉપયોગ કરશું। OH આ પહેલા જે OH છે આપણે અહીંયા વાપરશું, અહીંયા તો ખાલી જસ્ટ આપણે પ્રક્રિયા આવી છે ડાયરેક્ટ સીધું મેં પહેલું સ્ટેપ કન્વર્ટ કરી દીધું। હવે શું થશે, આ OH આ H સાથે જોડાઈને H2O દૂર કરશે, માટે અહીંયા જે નિપજ બનશે એ આ પ્રમાણેની બનશે, આપણે નિપજ રહેશે। તો મિત્રો બીજા એક્ઝામ્પલ પર આવીએ, NH2 પાસેથી આ જે છે અહીંયા Br નો બોન્ડ જે પહેલામાં તોડ્યો એમ અહીંયા પણ જોઈન્ટ થશે, એટલે આ પ્રમાણે આપણે જોઈન્ટિંગ કરી શકીએ। અંદર પરમાણુ ગણીએ, કાર્બન એક બે ત્રણ ચાર ને પાંચ કાર્બન પરમાણુ રહેશે, એટલે આપણે જે કઈ પણ રચના બનાવશું એમાં પાંચ કાર્બન પરમાણુ ને NH2 જો NH2 નો N છે, બાકી કાર્બન પરમાણુ તો પાંચ જ છે, એક બે ત્રણ ચાર અને પાંચ, એવી રીતે પાંચ કાર્બન પરમાણુ આપણે લીધા। હવે જોઈએ, હવે આપણી પાસે OH માઇનસ નો ઉપયોગ કરશો, આમાંનો એક H, કારણ કે NH2 માં આ રીતના બે H રહેશે, તો આ એક H આમાં જોઈન્ટ થઈને H2O દૂર થશે, એક જ H વધશે, એટલે આપણી નિપજ આ પ્રકારની રહેશે। મિત્રો આમને આપણે SNI રિએક્શન કહીએ। નેક્સ્ટ આમાં જોઈએ, અહીંયા O પાસેનું જે યુગ્મ છે આ Cl સાથે અહીંયા, એટલે આ Cl દૂર થાય, તો આ પ્રમાણે બંધારણ આપણે દોરી શકીએ, સીધું જ અહીંયા જોઈન કરવાનું છે, કારણ કે સીએલ દૂર થઈ ગયેલો છે અહીંયાથી, ઓ સીધો ત્યાં જોઈન થયેલ છે, ઓનો જે યુગ્મ છે બોન્ડ છે અહીંયા જોઈન થશે અને H જે છે એ મધ્ય છે અત્યારે। હવે આપણી પાસે OH માઇનસ આ OH ના H H2O સ્વરૂપે દૂર થશે, તો નોર્મલી ફક્ત O રહેશે ત્યાં, હવે આ પ્રમાણેનો કમ્પાઉન્ડ બનશે। અહીંયા જોઈએ, અહીંયા આપણી પાસે આ આઈ ને તોડ હોય તો અહીંયા એટેક કરી શકાય, એટલે અહીંયા આપણે એટેક કરીએ છીએ। તો કાર્બન પરમાણુ ગણીએ, એક બે ત્રણ અને ચાર, ચાર કાર્બન પરમાણુ વાળું, એટલે પહેલા જેવું થશે, પહેલા આ રીતના ચાર, એક બે ત્રણ અને ચાર, એમાં ચાર કાર્બન પરમાણુ HH છે, એટલે અહીંયા આપણી પાસે H લેશું। હવે જો આ બોન્ડ પાછું અહીંયા છે, એટલે બાજુ સલ્ફર વાળા બાજુના કાર્બન પર અહીંયા એક મિથાઇલ ગ્રુપ લાગેલું છે, તમે મિથાઇલ ગ્રુપ લગાવી શકો કોઈ પણ બાજુ। હવે આપણે
OH માઈનસ આયર પ્રક્રિયા કરીને H2O દૂર કરશો એટલે આ H ને OH જોડાઈ જશે એટલે આપણી જે લિપિડ બનશે S અને આ રીતે રહેશે મિત્રો અહીંયા આપણે SN આ રિએક્શનના ચાર ઉદાહરણો જોયા એનમ છે આ ચાર ઉદાહરણ પરથી તમને બધી સમજ પડી જશે હું માનું છું છતાં કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો આપણા જે PDF ફાઇલમાં હજુ પણ આના કરતા વધુ એક્ઝામ્પલ મેં આપેલા છે તેમને પ્રેક્ટિસ કરવા જો પ્રેક્ટિસ કરો છો ને ક્યાંય અટવાવ છો તો કન્ફ્યુઝન આવે છે તો મને વોટ્સઅપ દ્વારા જાણ કરી શકો છો તો આગલા લેક્ચરની અંદર આપણે એને એડ કરી દઈશું મિત્રો SN I પછી હવે આપણે જોશું E1 અને E2 રિએક્શન એલિમિનેશન વિલોપન પ્રક્રિયા જેને આપણે બીટા વિલોપન 11મા ધોરણની અંદર બોલેલા હવે E1 અને E2 SN1 SN2 E1 અને E2 આ ચારમાં ખૂબ જ પાતળો એવો દોરો છે બંને બંને વચ્ચે બે બે ના જે ગ્રુપ છે દાખલા તરીકે SN1 અને E1 તો SN1 અને E1 માં તમને ખબર નહીં પડે કે આ SN1 પ્રક્રિયા દર્શાવે છે કે E1 પણ સામાન્ય એવી કોઈ વસ્તુ છે એના પરથી આપણે ખબર પડશે કે આ SN1 તરીકે વર્તશે કે આ E1 એવી રીતે SN2 અને E2 તો હવે E1 અને E2 શોર્ટમાં આપણે જોશું પછી આપણે બે ચાર્ટ જોવાના છે બોર્ડ પરથી ઉતારી લો